હાલેલુયા. સરળ સ્વાદ કરે છે ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી ને આ સમય આપ્યો છે. રોમના પત્ર તેનો 8મો અધ્યાય 34મી કલમ પાઉલના જે પત્ર છે એમાંથી આપણે થોડું આજે શીખવા જાણવા જોવા માગીએ છીએ. રોમન પત્ર 8મો અધ્યાય 34મી કલમ પ્રભુના સેવક જે સમજાવે છે કે તો તેઓને દોષિત ઠરાવનાર કોણ છે? જે મૂઓ, હા જે મૂઓ, જે મૂએલામાંથી પાછો પણ અને જે મૂએલામાંથી પાછો પણ ઉઠ્યો તે ખ્રિસ્ત ઈસુ છે. તે ખ્રિસ્ત ઈસુ છે, તે દેવને જમણે હાથે છે, અને તે તો દેવને જમણે હાથે છે, તે આપણે સારું મધ્યસ્થાપન કરે છે, અને આપણા માટે મધ્યસ્થાપન કરે છે. આમેન. તો તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મરી ગયો, જે સજીવન પણ થયો, અને સ્વર્ગમાં બાપના જમણા હાથે પણ બિરાજમાન થયો, અને જે આપણા માટે મધ્યસ્થી પણ કરે છે. આમેન. આ જે પાઉલ સમજાવવા માંગે છે એના વિશે આપણે થોડું આજે શીખીશું. પ્રભુ દરેકને કૃપા આપે. પ્રેઝ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. પાઉલે જે વાત કરી એને સમજવા જાણવા માગીએ છીએ. અમારા સાથે વાત કરો. સમર્થક કાન, સમજુક મન, દેખતી આંખો આપો. તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો. તમે ઈચ્છો છો એવા અમને બનાવો. પવિત્ર આત્મા, આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના છે. આ જે વાતો છે, પાઉલની વાતો છે, તમે લખાયું છે, એને સમજાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ લોર્ડ. તો અહીંયા પાઉલ કહે છે, તેઓને દોષિત ઠરાવનાર, તેમના પર આરોપ મૂકનાર, તેમને તેમનું ન્યાય કરનાર કોણ છે? હા, ઈસુ ખ્રિસ્ત જ છે કે જે લોકોને દોષિત ઠરાવશે, અને આ ઈસુ ખ્રિસ્ત જ છે કે જે આજે આપણા માટે મધ્યસ્થી પણ કરે છે. આ જ ઈસુ ખ્રિસ્ત જે મરણ પામ્યો, આ જ ઈસુ ખ્રિસ્ત જે દફન થયો અને 3 દિવસ પછી જીવ સજીવન થયો, ઉઠાડવામાં આવ્યો, અને બા દેવના જમણે હાથે બિરાજમાન પણ થયો, અને તહીંથી પાછો આવવાનો છે. એ જ તો પ્રભુની અહીંયા બે સેવા બાકી છે એ પ્રમાણે પાઉલ કહે છે. એમ તો પ્રભુએ પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ 21 પ્રકારની સેવા તેઓએ કરી. પ્રભુ પૃથ્વી પર આવ્યા ત્યારે એમની ઘણી સેવા હતી, 21 પ્રકારની એમની સેવાઓ હતી. લુકની સુવાર્તા 19મો અધ્યાય તેની 10મી કલમમાં લખેલું છે, ના ખોલશો, લખેલું છે, માસનો દીકરો એ ખોવાયેલું શોધવાને તારવા માટે આવ્યો છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર એ ખોવાયેલું શોધવા માટે, અને જે લોકો પાપમાં હતા કે જે લોકો દેવને વિસરે ભૂલી ગયેલા, દેવથી દૂર થઈ ગયેલા, તેમને શોધવા માટે પ્રભુ આવેલા. લુક 5:32માં લખેલું છે, હું પાપીઓને બોલાવવા માટે આકાશથી નીચે ઉતરેલો છું. યશાયા 61મો અધ્યાયમાં લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવેલા કે એનો અભિષેક એટલા માટે થયેલો કે તે ભંગિત હૃદયોને દિલાસો આપે, અને જે બંદીખાનામાં પડેલા આત્માઓ છે તેઓને છોડાવવા માટે, અને જે આંધળા છે તેઓને દ્રષ્ટિ આપવા માટે, અને જે અંધારામાં છે તેઓને બહાર લાવવા માટે આવ્યો છું. લોકની સુવાર્તા 4:18માં પણ પ્રભુએ કીધું કે મને, મારા ઉપર પ્રભુનો આત્મા છે, તેને મને અભિષેક કર્યો છે કે હું એટલા માટે આવ્યો છું કે હું સુસમાચાર આપું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવેલા. યોહાનની સુવાર્તા 1:29માં લખેલું છે, યોહાને કીધું, જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરવા માટે, જગતનું પાપ લઈ લેવા માટે આવ્યો છે. હા, પ્રભુએ કીધું, હું ઉત્તમ ઘેટા પાળક છું. યોહાન સુવાર્તા 10મો અધ્યાય 15મી કલમ, મારો બાપ જાણે છે, મારો બાપ મને પ્રેમ કરે છે, કેમ કે હું મારો જીવ આપું છું. તો પ્રભુ એટલા માટે આવેલા, પોતાનો જીવ આપવા માટે આવેલા. પ્રેતગ્રંથિયા 10મો અધ્યાય 38મી કલમમાં લખેલું છે, તે ભલું કરતો ફર્યો, જેટલા શેતાનથી પીડાતા દરેકને સાજો કરતો ફર્યો, એટલા માટે જ આવેલો કે તે દરેકને સાજાપણું આપે. યોહાનની સુવાર્તા 18મો અધ્યાય 14મી કલમમાં લખેલું છે, એના માટે એક ભવિષ્યવાણી, ત્યાં એ સમયનો જે યાજક હતો તેને ભવિષ્યવાણી કરી કે એના લોકો માટે એક માણસ મરે. રોમન પત્ર 6:23માં લખેલું છે, પાપનું પરિણામ તો મૃત્યુ છે,
પણ આપણા પ્રભુ યેશુ ખ્રિસ્તના આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. તો પ્રભુ યેશુ ખ્રિસ્ત એટલા માટે આવેલા. રોમન પત્ર 8:1 લખ્યું છે કે દોષિત ન ઠરીએ અથવા આપણને નિર્દોષ ઠરાવવામાં આવે એટલા માટે પ્રભુ યેશુ ખ્રિસ્ત આવેલા, આપણને પાપથી મુક્ત કરવા માટે આવેલા. યોહાન 3:17 લખેલું છે, દેવે પોતાના દીકરાને એટલા માટે મોકલ્યો કે તે લોકોને દોષિત ઠરાવે એ હેતુથી નહીં, પણ પાપથી બચાવે. જે લોકો પર દોષ લાગેલો છે, જે લોકો ઉપર પાપીનું ટાઇટલ બેનર લાગેલું છે, તેઓને દોષિત ઠરાવવા માટે નહીં, પણ તેઓને બચાવવા માટે, તારવા માટે તે આવેલો. ગલાતી 4:4 લખેલું છે, યોગ્ય સમયે દેવે પોતાના લોકો ઉપર આ પ્રેમ કરીને ખ્રિસ્તને મોકલ્યો કે જે લોકો બંધનમાં છે, જે લોકો પાપની ગુલામગીરીમાં છે, અથવા જેઓ નિયમશાસ્ત્રના બંધનમાં છે તેમને તે છોડાવી લે. તો પ્રભુ લોકોને નિયમના બંધનમાંથી છોડાવવા માટે આવેલા. યોહાન 1:7 લખ્યું છે, આ તો સાચી સાક્ષી છે કે પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા કે અંધારામાં લોકોને પ્રકાશ આપે, અને યોહાનને એટલા માટે મોકલ્યો કે પ્રભુ ઈસુ માટે તે સાક્ષી આપે. ખરું અજવાળું તો તે હતું જે જગતમાં આવીને લોકોને પ્રકાશ આપે. કોલોસી 1:13 લખ્યું છે, અને પ્રભુ ઈસુને એટલા માટે મોકલવામાં આવેલા કે તે લોકોને અંધારામાંથી અજવાળામાં લાવવામાં આવે. યોહાન સુવાર્તા 1:17 લખેલું છે, મૂસા તો નિયમ શાસ્ત્ર લાવ્યો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો કૃપા અને સત્યતા લાવ્યા. તો પ્રભુ ઈસુ મારફતે કૃપા આવી, એટલા માટે આવ્યો કે લોકો એના જીવન દ્વારા, એની વાતો દ્વારા કૃપા પામે, દેવના કોપથી, દેવના શિક્ષાથી, દેવની સજાથી બચી જાય, અને લોકો એની કૃપામાં આવે અને જીવન પામે. પ્રભુએ કીધું યોહાનની સુવાર્તા 4:34, હું દેવની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું, અથવા તો હું મારા બાપની ઈચ્છા પૂરી કરવી એ મારું અન્ન છે. હિબ્રો પત્ર 10:5 લખેલું છે, જુઓ હું એટલા માટે આવ્યો છું બાપ તે મને મોકલ્યો છે, હું તારી ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું. તો પ્રભુ ઈસુ દેવની ઈચ્છા પૂરી કરવા માટે આવેલા. યોહાનની સુવાર્તા 9 તેની 39:1 લખેલું છે, હું એટલા માટે આવ્યો છું કે જે આંધળા છે તેઓને દેખતા કરું, અને જે પોતે માને છે અમે દેખતા છે તેમને હું આંધળા કરું. તો પ્રભુ ન્યાય કરવા માટે, જે લોકો એના પર વિશ્વાસ કરે એને બચાવવા માટે, પણ જે વિશ્વાસ નથી કરતા એ દોષિત ઠરાવવા માટે, તેઓ દોષિત ઠરે માટે આવ્યા. યોહાન સુવાર્તા 6:33 લખેલું છે, હું આકાશમાંથી ઉતરેલી રોટલી છું, હું એટલા માટે આવ્યો છું કે લોકોને જીવન મળે. યોહાન સુવાર્તા 10:10 લખ્યું છે, તેઓને જીવન મળે ને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. યોહાન સુવાર્તા 18 પિલાતને આગળ ઉભા રહે છે ત્યારે કહે છે 7:1 કે હું એટલા માટે જન્મેલો છું, હું રાજા થવા માટે જન્મેલો છું, અને જો મારું રાજ્ય એનું હોત તો મારા સેવકો મારા માટે લડાઈ કરતા. તો પ્રભુનું જન્મનો મુખ્ય હેતુ ઘણા ઘણા હતા, અને રાજા તરીકે કે છે હું આવ્યો છું, જન્મ્યો છું. યોહાન સુવાર્તા 5:7 લખેલું છે, કોઈએ બાપને જોયો નથી અને બાપે મારા માટે સાક્ષી આપેલી છે, હું એટલા માટે આવ્યો છું કે હું બાપની સાક્ષી આપું, અને બાપ કોણ છે એને તમે એવું જાણતા નથી. યોહાન 3:17 લખેલું છે કે દીકરાને જોઈને લોકો વિશ્વાસ કરે, એટલા માટે દેવે મને મોકલ્યો છે કે લોકો મને જીવે મારા પર વિશ્વાસ કરે, નહીં કે હું લોકોને દોષિત ઠરાવું. પ્રભુ ઈસુ એટલા માટે આવેલા કે જેથી તે બાપની સાક્ષી આપે, અને તે ખરો વિશ્વાસુ સાક્ષી છે. યોહાનની સુવાર્તા 15:22 પ્રભુએ કીધું, મેં એવા કામો કર્યા જે કોઈએ નથી કર્યા, એટલા માટે નથી કર્યા કે હું લોકોને દોષિત ઠરાવું, પણ એટલા માટે મોટા મોટા કામો કર્યા કે લોકો મારા પર વિશ્વાસ કરે. હવે તેઓને પાસે બહાના નથી. તો જ્યારે પ્રભુ હવે ફરીથી આવવાનો છે, એ પણ અહીંયા જેમ આપણે વાંચ્યું રોમન પત્ર 8:34, જે મૂઓ અને સજીવન પણ થયો અને દેવના જમણે હાથે બેઠો છે, હમણાં બે કામ તેના ચાલુ છે. એટલે જે દોષિત ઠરાવવા માટે તૈયાર છે, જે શિક્ષા આપ કરવા માટે તૈયાર છે, અને જે આવશે
અને આપણા માટે મધ્યસ્થી પણ તે કરે છે. રોમન પત્ર 8:34 કલમ. તો તેઓને દોષિત ઠરાવનાર કોણ? તેઓને દોષિત ઠરાવનાર કોણ છે? જે મૂઓ. હા, જે મૂઓ એટલે પ્રભુ ઈસુ. હા, જે મૂએલામાંથી પાછો પણ ઉઠ્યો તે ખ્રિસ્ત પ્રભુ ઈસુ છે. તે દેવને જમણે હાથે છે, તે આપણે સારું મધ્યસ્થતા પણ કરે છે. આમેન, આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને દોષિત પણ ઠરાવી શકે છે અને આપણા માટે હાલ વિનંતી પણ કરે છે. તો પ્રભુ ઈસુ આવવાના છે અને એ આપણને અત્યારે બચાવવા માટે તૈયાર છે. તો અહીંયા પાઉલ જો 8:1 કલમ વાંચો તો પાઉલ એવું કહે છે, રોમન 8:1, એ માટે જેવું ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં છે, જો તમે પ્રભુ ઈસુમાં છો તો તમને હવે દંડ નથી અથવા શિક્ષા નથી અથવા તો તમારા પર કોઈ આરોપ નથી. તો તમારા પર આરોપ કોણ મૂકશે? તો કહે છે કે જે મૂઓ, જે મરીને સજીવન પણ થયો, ઉઠાડવામાં પણ આવ્યો, દેવના જમણા હાથે પણ બિરાજમાન છે, તે જ જે તમને નિર્દોષ ઠરાવવા શક્તિમાન છે, જે તમારા પર આરોપ મૂકવા માટે પણ તૈયાર છે અને હાલ તો તમારા માટે મધ્યસ્થી કરે છે. તો પહેલા પ્રભુ ઈસુ આવી ગયા અને એને સંબંધમાં જે બધી ભવિષ્યવાણી હતી કે તે આવશે, તે આવશે, એના સેવા કાર્ય એ પણ લખેલા હતા અને એ પ્રમાણે પ્રભુ ઈસુએ કર્યું. પ્રભુએ કીધું, હું ઉપદેશ કરવા માટે આવ્યો છું અને એ જ માટે મને મોકલવામાં આવેલો છે. પ્રભુએ આવીને ઘણી વાતો કીધી કે મને શા માટે મોકલવામાં આવેલો છે. હવે પાછો તે આવે છે, પણ હવે તે ન્યાય કરવા, દોષિત ઠરાવવા માટે અને જે લોકો તૈયાર નથી તેમને શિક્ષા કરવા માટે આવે છે. પણ હાલ તે અત્યારે જે આપણને સમય મળે છે તો આપણા માટે તે મધ્યસ્થી પણ કરે છે. તો પ્રભુની બે સેવા છે. જો આપણે વિશ્વાસ ના કરીએ દેવની ભેટ પર, દેવની કૃપા પર, તો તે આપણને દોષિત ઠરાવી શકે છે, કારણ કે આપણે એને પ્રેમનો નકાર કર્યો. કેમ કે આપણે દેવની દયા, જે કૃપા છે મળે છે, એનો આપણે અંગીકાર નથી કર્યો. દેવ આપણો સ્વીકાર કરવા માગે છે. રોમન પત્ર, માફ કરો, યોહાનિસ વાર્તા 12:47 તેની 47મી કલમમાં પ્રભુએ કીધું, જો કોઈ મારી વાત સાંભળ્યા છતાં. અત્યારે આપણે જયારે જીવીએ છીએ અને જો અત્યાર સુધી આપણે પ્રભુની વાત સાંભળીએ, ન સાંભળીએ, સાંભળીએ, ન સાંભળીએ, એવું જીવન જો જીવીએ છીએ, છતાં તેમને પાડતો નથી, જે મારી વાત સાંભળે છે છતાં પાડતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી, તો હું તેનો બચાવવા માટે કોઈ પણ એનો હું ન્યાય નથી કરતો. કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં, હું જગતનો ન્યાય કરવા માટે નથી આવ્યો, પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. પણ હાલ હું ઉદ્ધાર કરવા આવ્યો છું. પણ જો તેઓ મારી વાત નહીં માને તો હું તેમને દોષિત ઠરાવીશ. યોહાનિસ વાર્તા 3:17 વાંચીએ. કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પ્રભુએ કીધું, કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. તો પ્રભુ ઈસુથી લોકોનું તારણ થાય માટે પ્રભુ ઈસુને મોકલ્યા. પ્રભુ ઈસુનું આવવું એ એવું લાગે કે એના પર વિશ્વાસ ન કરીએ તો દેવને ખોટું લાગે, માઠું લાગે. દેવે જેને મોકલ્યો એને આપણે અંગીકાર ન કરીએ, પ્રભુ તરીકે ના સ્વીકારીએ, એની વાત ન સાંભળીએ, તો સાફ સીધી વાત છે કે દેવને માઠું લાગે, ખોટું લાગે અને દેવ શિક્ષા કરે. તો એટલા માટે નથી મોકલ્યો કે તમે એની વાત ન સાંભળો અને દેવ તમને દંડા મારે, પણ એટલા માટે મોકલ્યો કે તમારો ઉદ્ધાર થાય. તો આપણે દેવનો આભાર માનવો જોઈએ કે પ્રભુ ઈસુને આપણા માટે મોકલેલા અને હાલ તે આપણા માટે મધ્યસ્થી કરે છે. એ દર્શાવે છે કે આપણને તે એના અનંત જીવનમાં તે લઈ જાય. તો પ્રભુ ઈસુની જે સેવા છે એ આપણને દોષિત ઠરાવી પણ શકે છે ને દોષિત ઠરાવશે જો આપણે એની વાત નહીં માનીએ. અને તે જ છે હાલ આપણા માટે મધ્યસ્થી પણ કરે છે. અને જો આપણે આપણા જે કોઈ લોકો છે એને જો આપણે ઠુકર ખવડાવીએ, એનો પણ આપણને એની આગળ ઊભા રહીને ઇન્સાફ
ના સમયે, ન્યાયના સમયે આપણને તે દોષી ઠરાવી શકે છે. આપણા પર દોષ મૂકનાર કોણ છે? સવાલ એ છે, દોષ મૂકનાર કોણ છે? તો એ પ્રભુ ઈસુ એ દોષ મૂકનાર છે. માથીની સુવાર્તા 18:8 કલમ જો વાંચો તો પ્રભુએ કીધું કે આ નાનામાંનો એક જે મારા પર વિશ્વાસ કરે છે, વાંચીએ, માટે જો તારો હાથ અથવા તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં ન ખાય, એક હતા લંગડો અથવા ટૂંડો થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. માથીની સુવાર્તા 18:4-5 કલમ. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. તો પ્રભુએ કીધું નાનામાંના એકને ઠોકર ખવડાવશે. છઠ્ઠી કલમ. છઠ્ઠી કલમ. પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે, પ્રભુએ કીધું નાનો જે મારા પર વિશ્વાસ કરે છે વિશ્વાસી તારા સાથે જોડાયો છે, તું પણ દેવના કુટુંબમાં છે, આ નાનો આવ્યો એ પણ મારા પર વિશ્વાસ કરે છે, તે વિશ્વાસ કર્યો, નાનો એ પણ વિશ્વાસ કરે છે તે પણ જોડાયો. તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે, જો તમે એને હેરાન કરશો, ઠોકર ખવડાવશો, તે કરતા તેની કોટે ઘંટીનું પળ બંધાય ને તે સમુદ્રના ઉંડળમાં ડૂબાડાય એ તેને માટે સારું છે. તો અહીંયા પ્રભુ ઈસુએ કીધું કે જે નાના મને ઠોકર ખવડાવશે એને શિક્ષા થશે. દોષ દોષી ઠરાવનાર કોણ? યોહાન સુવાર્તા 5 જો તેની વાંચે 45 કલમ. તો ત્યાં પ્રભુએ કીધું એવું ના સમજો કે હું બાપને આગળ તમારા આગળ દોષ મૂકીશ. દોષ મૂકનાર તમારા ઉપર આરોપ મૂકનાર તો મૂસા છે, કેમ કે તમે મૂસાના લેખ પર વિશ્વાસ, તમે મૂસા પર વિશ્વાસ કરો છો, તેના લેખ પર વિશ્વાસ નથી કરતા, એટલા માટે મૂસા તમને દોષિત ઠરાવશે. 45-46 કલમ. હું બાપની આગળ તમારા પર દોષ મૂકીશ એમ ન ધારો. તમે એવું ન ધારો કે એક સમય આવશે તમે દેવની આગળ ઉભા રહેશો ન્યાયના સમયે અને હું તમારા પર આરોપ મૂકીશ, એવું ના સમજો. તમારા પર દોષ મૂકનાર એક એટલે મૂસા છે. તમારા ઉપર આરોપ મૂકનાર, દોષ મૂકનાર તો એક છે એટલે મૂસા ઉભો થઈને તમારી ફેટ પકડશે. તેના પર તમે ભરોસો રાખો, તમે જેના પર ભરોસો કરો છો એ તમારી ફેટ પકડશે. કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોય, મૂસા તમારી ફેટ પકડશે ને, કારણ કે તમે મૂસા પર વિશ્વાસ કરો છો તો તમે મારા પર પણ વિશ્વાસ કરત. જો તમે મૂસા પર ખરેખર વિશ્વાસ કરતા તો તમે મારા ઉપર પણ વિશ્વાસ કરતા. તો અહીંયા જે પ્રભુ ઈસુએ કીધું તમારી ફેટ કોણ પકડશે? તો કોઈની ફેટ તો નું પણ પકડશે કે મારા વિશે તું શું બોલતો હતો, હે હું કબરમાં ગયો, શાંત થઈ ગયો એટલે તને શું લાગ્યું, બદમાસ. તો આ ફેટ પકડનારા કોણ કોણ છે? તો બાઇબલના દરેક સંતો છે જેના વિશે તમે વાત કરો છો. તમે એના વિશે જો આમ કે તેમ બોલો છો, નાનામાંના એકને પણ તમે જો ઠોકર ખવડાવો છો તો ઘંટીનું પળ બંધાઈને નંખાય, એ સારું એવું લખેલું છે. ન્યાયના સમયે અત્યારે પ્રભુ આપણા માટે મધ્યસ્થી કરે છે, દોષી ઠરાવનાર કોણ એ સવાલ છે. તો પ્રભુએ કીધું મારો નાનામાંના એક જે મારા પર વિશ્વાસ કરે છે એને તમે ઠોકર ખવડાવો છો તો હું જ તમારા પર આરોપ મૂકીશ, એ નાનો બિચારો શું બોલે. તો પ્રભુએ કીધું તમે એમ ના માનો કે હું તમારા પર આરોપ મૂકીશ. મૂસાના લેખ પર વિશ્વાસ કરનારા લોકો, અમારો તો મૂસા સેવક, અમારો તો મૂસા સેવક, અમારો તો મૂસા પ્રબોધક, તો મૂસા તમને દોષિત ઠરાવશે. તો પ્રભુ ઈસુના બાળકોના વિરુદ્ધ કોઈ કરે છે તો પ્રભુ ઈસુના લોકો પર જે કંઈ કરે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે. પ્રકટીકરણ 2 તેની 5 કલમ. એ માટે તું જ્યાંથી પડ્યો છે, તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર, પ્રભુ ઈસુ કહે છે, અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ, પ્રભુ કહે છે, નહીં તો હું આવીશ, અને જો તું પસ્તાવો નહીં કરે, અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ, તારી દીવીને હું એ જગ્યાએથી ખસેડી દઈશ, તો હું તને તારી દીવીને ખસેડી દઈશ, જો તું વિશ્વાસ હતા તું પસ્તાવો નહીં કરે તો. આપણને ખસેડનાર કોણ છે?
તો કે છે હું આઈશ અને ખસેડી દઈશ, તો ન્યાય કરનાર પ્રભુ છે. પ્રગટીકરણ 18મો અધ્યાય તેની 21મી કલમ જો વાંચીએ તો ત્યાં લખેલું છે, પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઉંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે તે મહાન નગર બાબિલોન ને એ જ પ્રમાણે ઝપાટા, બાબિલોન નગર ઝપાટામાં ઝપાટાથી નાખી દેવામાં આવશે. તે મોટું નગર નાખી દેવામાં આવશે, સમુદ્રમાં નાખી દેવામાં આવશે. બાબિલોન, બાબિલોન એટલે ગુચવણનું શહેર અથવા ગુચવણ. અને આ ગુચવણ વાળા જે આત્માઓ છે એનું આખું નગર, એક સમય આવશે કે જે લોકો ગુચવણમાં છે. આ સાચું કે આ સાચું? હજુ બી કન્ફ્યુઝ છું, હજુ બી મને ખાતરી નથી. તો એ કન્ફ્યુઝિંગ જે સ્પિરિટ છે, જેટલા બી ભ્રમણામાં પડેલા આત્માઓ છે, અથવા એમને લાગે છે સાચું છે, અથવા તો એમને લાગે છે હજુ પણ ખાતરી નથી, એવા પ્રકારના જે લોકો છે જે દુષ્ટાત્માથી ચાલે છે, એ આખા નગરને નાખી દેવામાં આવ્યું. કેમ કે આ ઠોકર ખવડાવનારા આત્માઓ હતા. યશાયા તેનો 57 47મો અધ્યાય 14મી કલમ વાંચો. 57મો અધ્યાય તેની 14મી કલમ. વળી તે કહે છે, સડક બાંધો, સડક બાંધો, સડક બાંધો, સડક બાંધો, માર્ગ તૈયાર કરો, માર્ગ તૈયાર કરો, મારા લોકના માર્ગમાંથી, મારા લોકો જે છે એમને ઠોકર ખવડાવો નહીં. હરેક ઠોકર ખવડાવનારી વસ્તુ ઉઠાવી લો. આ બધી ઠોકર ખવડાવનારી વસ્તુઓ છે ને હટાવો, હટાવો, હટાવો. તો પ્રભુ એ ન્યાય કરવાનો છે. કોનો કોનો ન્યાય કરવાનો છે? તો જે લોકો પ્રભુના લોકોને હેરાન કરે છે, અથવા તો પ્રભુના લોકોને જે વિશ્વાસી છે તેમને ઠોકરના કારણ બને છે. પીવા એમાં હું છે, તું પી હું પી, તો ઠોકરના કારણ બને છે તો એમને પ્રભુ હટાવી દેશે. માથીની સુવાર્તા 13મો અધ્યાય 41મી કલમ. પ્રભુ આવે છે અને એ દોષિત ઠરાવશે. લોકો એમ માને છે અમને દોષિત નહીં ઠરાવે, અમે સારા છે, પણ દોષિત ઠરાવશે. તમારામાં ભૂલો નીકળશે. એક પ્રકારની ભૂલ, તમે કોઈને ઠોકર ખવડાવી તો ભાઈ આ એક પ્રકારની ભૂલ છે. મેં તને જાંચ્યો, ચા પરખ્યો અને તારામાં એક ભૂલ નીકળી. 41મી કલમ. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, શું કરશે? ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુ, ઠોકર ખવડાવનારી દરેક વસ્તુને, તથા ભુંડુ કરનારાઓને, અને ભુંડુ કરનારાઓને તેના રાજ્યમાંથી એકઠા કરશે. હા, આમેન. તો આ ઠોકર ખવડાવનારી વસ્તુઓ હટાવી દેવામાં આવશે, સમુદ્રમાં નાખવામાં આવશે. તો દોષિત ઠરાવવામાં આવશે. આપણા આપણને લાગે છે મારામાં કોઈ દોષ નથી, હું વિશ્વાસી છું, હા હું પ્રેમ કરું છું, બહુ સરસ. પણ આપણે જો કોઈને ખોટું શીખવીએ છે તો આપણા પર દોષ લાગે છે. પ્રગટીકરણ 18મો અધ્યાય 4થી કલમમાં લખેલું છે, પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી કે ઓ મારા લોક, ઓ મારા લોકો, તમે તેના પાપના ભાગીદાર ન, તમે તેમના જુઠ્ઠાણના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થ, એના ઉપર આવનારા અનર્થ અથવા એના પર આવનારા કોપ કોઈ પણ તમારા પર ન આવે માટે તેમાંથી નીકળી જાઓ. તો એમાંથી દૂર થાઓ, નહીં તો તમને પણ દોષ લાગે છે. જ્યારે ચોર હોય, ચોર ચોરી કરતા પકડાય અને તમે એની સાથે બેઠા હોવ, તમે ભલે ચોરી ના કરી હોય પણ તમે પણ જાઓ છો જ. તમે કહો હું તો કઈ નહીં, હું તો બહાર ખાલી ઊભો હતો કે કોઈ આવે છે કે નહીં જોવા માટે મને ઊભો રાખેલો. મેં તો સાહેબ અંદર ગયો જ નહીં. પણ ભાઈ તમે બહાર ઊભા હતા તો એમની એમના માટે, તો તમારા મિત્ર તમે પણ પકડાવ છો. તમે નીકળી જાઓ, એવું લખ્યું છે. દોષ ન લાગે, કોઈનો દોષ ન લાગે. તિમોથીને પણ પાઉલ કહે છે બીજાના પાપનો તું ભાગીદાર ન થા. બીજો ગ્રંથી 6ઠો અધ્યાય 3જી કલમમાં લખેલું છે, અમારી સેવાનો દોષ કાઢવા, અમારી સેવામાં પણ અમે દોષ ન કાઢે, કોઈ કાઢે એવી રીતે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ, અમે કોઈને ઠોકર ખાવાનું કારણ નથી આપતા. કે કાલે ઉઠીને તમે અમને કહો પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ, પાઉલ સાહેબે અમને આવું ખોટું શીખવેલું, અથવા તો પાઉલ સાહેબ આવું કરતા હતા, તો અમારી સેવામાં પણ આરોપ ના મુકાય,
માટે અમે સાવધાન રહીએ છીએ કે તમે અમને ન્યાયાધીશને ના સોંપી દો. તો રોમન 8:34 જેમ વાંચ્યું, દોષી કોણ ઠરાવશે? તો આપણામાં બધા જ પ્રકારના પાપો છે અને આપણામાં બધા પ્રકારના દોષ દેખાય છે, બધા પ્રકારના ડાઘા દેખાય છે. હવે જ્યારે પ્રભુ ઈસુ આવશે તો એ કઈક મંડળીને લેશે જે શુદ્ધ હોય અથવા જેને ડાઘ ન હોય, જેને કરટ ન હોય, એવી જે પવિત્ર હોય, જેમાં કોઈ પણ દોષ ન હોય, એવી મંડળીને તે લેવા માટે આવવાનો છે. પણ દોષી કોણ ઠરાવશે? આપણામાં ભૂલો કોણ શોધશે? તો એ પ્રભુ સુજ છે જે મરી ગયો અને તે સજીવન પણ થયો અને દેવના જમણે હાથે બિરાજમાન છે, હાલ મધ્યસ્થી કરે છે. રોમન 8:1 વાંચ્યું, આપણે જો અત્યારે પ્રભુ સુમાં છે તો આપણા પર કોઈ આરોપ નહીં મૂકવામાં આવે, અને એટલા માટે આપણે પ્રભુમાં ચાલવું જરૂરનું છે. અને 34માં જેમ રોમન 8:34 લખેલું 34માં લખેલું છે, તો કોણ દોષી ઠરાવશે? તો આ એ પ્રભુ ઈસુ છે. તો પ્રભુ ઈસુની બીક રાખવી જરૂરી છે. બીજો થેસલોનિકી 1:9 લખેલું છે, તેઓ પ્રભુની હાજરીમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. તો કોણ લોકો અનંતકાળનો નાશ ભોગવશે? તો 8:1 લખેલું છે, પ્રભુ ઈસુ આવશે તે વેળા જેઓ દેવને ઓળખતા નથી, જેઓ દેવને ઓળખતા નથી, તેઓ દોષી ઠરશે. ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા, અને આપણા પ્રભુ ઈસુની જે સુવાર્તા છે, સત્યતા છે, માનતા નથી, એને માનતા નથી, તેઓને તે સજા કરશે, તેઓને તે દોષી ઠરાવશે, તેઓને તે સજા કરશે. તો તમે ને હું જ્યારે આપણે સુવાર્તા અથવા તો પ્રભુની જે વાત છે એના સાથે આપણે સહેમત નથી થતા, અને આપણે કંઈ જુદા ખ્યાલ વિચાર શિક્ષણ આપણા પોતાના ખુલાસા ઉપર નિર્ભર રહીને એને પકડી રાખીએ છીએ, તો એ આપણે દોષી ઠરીએ છીએ. યોહાન 3:19 જોવા છે, તો ત્યાં લખેલું છે, અપરાધી ઠરવાનું કારણ એ છે કે, અપરાધી અથવા તો દોષી ઠરવાનું કારણ શું છે? જગતમાં અજવાળું આવ્યા છતાં, જગતમાં બધા પ્રકારના શિક્ષણો હોવા છતાં, માણસોએ અજવાળાના કરતા, માણસે અજવાળા કરતા સત્ય શિક્ષણ કરતા અંધારું ચાહ્યું, અંધારું ખોટું શિક્ષણ ચાલુ રાખ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા, કેમ કે તેમના કામ ભૂંડા હતા અથવા તો અભિમાની હતા, નિર્નમ્રતા નહોતી. તો જ્યારે માણસ પાસે એક જ પ્રકારનું શિક્ષણ હોય તો એ દોષી નથી ઠરતો, પણ એને બીજું બી સાંભળ્યું હોય, ત્રીજું બી સાંભળ્યું હોય, એની પાસે ઘણા વિકલ્પો હોય, છતાં પણ તે સત્યને ન માને તો દોષી ઠરવાનું 100% કારણ મળે છે. અહીંયા પ્રભુ ઈસુએ જેમ વાત કરી કે દોષી ઠરવાનું એ કારણ છે કેમ કે હું આવ્યો, મારા પર પણ વિશ્વાસ કરવો જોઈતો, તો ભલે તેઓ મુસાફર વિશ્વાસ કરે છે, ભલે તેઓ સંતો પર વિશ્વાસ કરે છે, મારા ઉપર બી વિશ્વાસ કરવો જોઈતો તો. અને અજવાળું આવ્યા છતાં લોકોએ મારો સ્વીકાર ન કર્યો, કેમ કે તેમના કામ ભૂંડા હતા. તો જ્યારે તમારી પાસે વિકલ્પ ન હોય, છતાં પણ તમારી પાસે બીજા શિક્ષણો પણ હોય, અથવા તમારી પાસે બીજા ખુલાસા પણ હોય, તમારી પાસે બીજું છે, તમારા નજરમાં કદાચ હલકું હોય, પણ તમે જ્યારે અભ્યાસ કરવાનો જે જીવનમાં સમય મળે છે, તક મળે છે, તમે જ્યારે વિશ્વાસ નથી કરતા તો દોષ તો લાગે છે. યોહાન સુવાર્તા 5:24 હું તમને ખચિત કહું છું, પ્રભુએ કીધું, હું તમને સાચું કહું છું, જે મારા વચન સાંભળે છે અને મને મોકલના પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે, તેના પર દોષ નહીં લાગે, તે અપરાધી નહીં ઠરે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવશે. માંડ માંડ બચ્યો હોય, મરણમાંથી નીકળી ગયો હોય, અથવા તો એના ઉપર કઈ આફત આવવાની હોય, તેથી છટક્યો હોય, આગમાંથી નીકળેલો હોય, મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો હોય, એ પ્રમાણેનું કહેવાશે.
તો પ્રભુની વાત સાંભળવાય જરૂરી છે, જેથી આપણા ઉપર કોઈ દોષ ન લાગે. પણ આપણે જ્યારે વાત નથી સાંભળતા તો પ્રભુ એમ કહેશે, મેં તને કીધું પણ તે માન્યું નહીં, એટલે દોષ લાગે છે. તું મને પ્રભુ કહે છે પણ હું જે કહું છું તે કરતો નથી તો દોષ લાગે છે. પહેલો કોરિન્થી 11મો અધ્યાય તેની 30મી કલમમાં પાઉલ કહે છે, તમે જ્યારે પ્રભુ ભોજન લો છો તો તમે જેમ પોતાને પરખો છો, પોતાને જાંચો છો, એમાં આપણે પણ પોતાની રોજ પરીક્ષા કરવી જોઈએ કે હું કોઈ વાતમાં દોષિત ના ઠરું અથવા મારા ઉપર કોઈ પણ પ્રકારનો એવો આરોપ ન મુકાય. 30મી કલમ. એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે અને ઘણા એ કુંગે છે. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ, જો આપણે પોતાને પરીક્ષા કરીએ, પારખીએ પોતાને, તો આપણો ન્યાય કરવામાં નહીં આવે, તો આપણો ન્યાય નહીં થાય. કેમ કે આપણે જ્યારે પોતાને પારખીએ છીએ તો આપણને આપણા ભૂલો, આપણા ગુનાઓ, આપણા દોષ અથવા આપણી ભૂલો એ આપણને દેખાય છે. પણ જો આપણે પોતાને જાંચતા ના હોય, પરખતા ના હોય, પોતાની પરીક્ષા ના કરતા હોય તો આપણે એમ લાગે છે હું બરાબર છું. આપણે વચનથી પોતાને પારખવો જોઈએ, આપણે પ્રભુ સુની વાત સાંભળીને પોતાને પારખવો જોઈએ, આપણે નમ્ર થઈને સાંભળીને પારખવા જોઈએ કે હું કેટલા પાણીમાં અથવા હું કેટલા હદે સારો છું. યાકૂબ પત્ર 3 અધ્યાય 1 કલમમાં બહુ મોટી વાત લખી છે. યાકૂબ કહે છે, ભાઈઓ તમે બધા ઉપદેશક શિક્ષકો ન થાઓ, શીખવા માટે ના નીકળી પડો. કેમ કે તમે નથી જાણતા શું કે જે લોકો ઉપદેશ કરે છે, નવા નવા ખુલાસા પ્રકટીકરણો બોધ કર્યા કરે છે, તેઓને તો વિશેષ વિશેષ સજા થશે. તો તેઓને શા માટે આરોપ મૂકવામાં આવશે? તેમને કેમ શિક્ષા થશે? તેમના પર કયા પ્રકારના આરોપો મૂકવામાં આવશે? કેમ કે તેઓ ઉપદેશ કરે છે અને ઉપદેશ કરવામાં તેઓ ખાતરી નથી પામતા. તેઓ પ્રચાર તો કરે છે પણ કઈ વાતનો પ્રચાર કરવો જોઈએ એ તેઓ સમજતા નથી. તેઓ બોલે છે પણ સમજતા નથી. એટલે જ્યારે કોઈ ઉપદેશક ઉપદેશ કરે છે તો એનામાં વાતોમાં ઘણી ભૂલ નીકળે છે. જે ચૂપ રહે છે એના શબ્દો ઓછા જેના હોય છે એમાં ભૂલો નથી નીકળતી, પણ જે વધારે બોલે છે એના વધારે ભૂલો દેખાય છે. તો દોષિત ઠરવાના કારણો મળી આવે છે. યાકૂબ 3:1. મારા ભાઈઓ, મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણ ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા, વ્યભિચાર કરતા બી વિશેષ સજા, ખૂન કરનાર કરતા બી વિશેષ સજા. અહીંયા ડબલ નહીં, ડબલ એક જગ્યાએ ડબલ છે, પણ અહીંયા ગ્રેટર, સૌથી મોટી સજા શબ્દ વપરાયો છે. એટલે જે લોકો સાધારણ સામાન્ય જે સંસારમાં રહે છે એ લોકોને જે સજા થાય એના કરતાં ડબલ પનિશમેન્ટ, વધારે સજા. કેમ કે તેમનામાં વધારે દોષ, મોટો દોષ દેખાય છે. પાઉલ કહે છે, રોમન પત્ર 2 અધ્યાય 1 કલમ, એ માટે હે બીજાઓનો ન્યાય કરનાર, હે બીજાને શીખવનાર અથવા બીજાનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય તું બહાનું કાઢી શકશે નહીં. તું ગમે તે હોય બીજાને શીખવનાર, તું બહાનું કાઢી શકશે નહીં. તું બહાનું નહીં કાઢી શકે. કેમ કે જે બાબત વિશે તું બીજાનો ન્યાય કરે છે, બીજાનો તું ન્યાય કરે છે કે ભાઈ આ શિક્ષણ એનું આ ખોટું અને મારું સાચું, ઘણા ન્યાયો લોકો કરતા હોય છે. હા, તેમાં તું પોતાને અપરાધિત ઠરાવે છે, એમાં તું પોતાને અપરાધિત ઠરાવે છે. તું પોતે જ કંઈક જુદું શીખવે છે. કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે. તું ન્યાય કરનાર બી એવું જ કામ કરે છે. તો એ કદાચ કોઈ વાત ન લઈને હોય અથવા શિક્ષણ ન લઈને હોય અથવા તો કામ ને લઈને હોય. તો તમે કદાચ કોઈને કહો દારૂ નહીં પીવો જોઈએ, ઉપદેશ કરો છો અને પોતે પીતા હોવ તો તમે દોષિત ઠરો છો. તમે જુઠ્ઠું ના બોલવું શીખવતા હોય, તમે જુઠ્ઠું બોલતા હોવ તો તમે દોષિત ઠરો છો. વ્યભિચાર નહીં કરવું શીખવનાર તમે વ્યભિચાર કરો છો તો તમે દોષિત ઠરો છો. અથવા તમે શીખવતા હોવ કે હું આમ આગ મારી આ બાબતમાં માનું છું અથવા આ પ્રકટીકરણ મારું છે અને તમે બીજાના પ્રકટીકરણ, બીજાના ખુલાસાને તમે તિરસ્કાર અને ખોટા સાબિત કરતા હોવ. જો પવિત્ર આત્માથી છે તો બરાબર, પણ
જો ઈર્ષા દેખાય હોય તો, અભિમાન હોય તો, તો તમે ખોટો ન્યાય કરો છો. યોહાનીસ વાર્તા 8:11 ત્યાં એક સ્ત્રી પાપમાં પકડાઈ હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવામાં આવેલી, અને લોકોએ કીધું મૂસાનું નિયમ એમ કહે છે કે આ દોષ જે છે એના પર આરોપ મૂક્યો છે કે આ વ્યભિચારી છે, અને જે દોષી અમે ઠરાવીએ છે કે આને વ્યભિચાર કર્યો છે તો એને પથરાય મારવું જોઈએ. અમે એનામાં દોષ, અમે એનામાં ભૂલ, અમે એનામાં પાપ જોયું, અને એટલા માટે અમે ન્યાય કરીએ છીએ. પ્રભુ ઈસુ તમે શું કહો છો? ને પ્રભુ ઈસુએ ન્યાય કર્યો. 11 કીધું, તેણે કહ્યું કે પ્રભુ કોઈએ નહીં. પ્રભુએ પૂછ્યું, શું તને કોઈએ દોષી ઠરાવી, કોઈએ દોષ કાઢ્યો તારામાં? તો કે છે, ના પ્રભુ, બધાને પોતપોતાની ભૂલો દેખાઈ ગઈ અને ચૂપચાપ ચાલ્યા ગયા. મારા પર કોઈ આરોપ ના મૂક્યો. એમને લાગ્યું કે અમે આરોપ મૂક્યા છે, અમે પોતામાં ઘણી ભૂલો છે. તો કોઈએ પ્રભુ મારા પર આરોપ ના મૂક્યો, કોઈ બટ્ટો ના લગાવ્યો, કોઈ મને દોષિત ન ઠરાવી. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો. હું પણ તને દોષિત નહીં ઠરાવતો. તું ચાલી જા, ચાલી જા, હવેથી પાપ કરતી ના. પણ હવેથી પાપ ના કરતી. દોષ લોકોને દેખાય છે, પણ જ્યારે હું ન્યાય કરીશ તો મને ના દેખાવો જોઈએ. આમેન. માથીની સુવાર્તા 5:24 આપણે ખ્રિસ્તમાં છે અને એટલા માટે આપણા પાપ ધંકાઈ ગયા છે. આપણે ખ્રિસ્તમાં છે એટલે હવે આપણે દોષી નથી ઠરતા, પણ પ્રભુની કૃપામાં આપણે વિનામૂલ્ય ન્યાય ઠરીએ છીએ, વિશ્વાસથી ન્યાય ઠરીએ છીએ, અને પ્રભુની આગળ આપણે નિર્દોષ. પ્રભુ પવિત્ર આત્માના મદદથી આપણે નિર્દોષ સાબિત પણ થઈશું. પણ યાદ રાખીએ કે આપણો ન્યાય કયા પ્રકારે થઈ શકે છે. કોઈ આપણા પર આરોપ મૂકી શકે છે. પ્રભુ ઈસુ તો આરોપ નહીં મૂકે, પણ આપણે પૃથ્વી પર જ્યારે જીવીએ છીએ તો એવું ન બને. માથીની સુવાર્તા 5:24 તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને તું વેદી પાસે આવ્યો છે, આરાધના કરવામાં કરતો આવ્યો છે, દાન ધર્મ કરતો આવ્યો છે, પ્રાર્થના કરતો આવ્યો છે, બધા જ ધાર્મિક કામો તું કરી રહ્યો છે, પણ તારા જે અર્પણ છે તે વેદી પર મૂકી દે. ત્યારે જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી તારા ભાઈ સાથે તું મેળ કરી લે. જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે, જ્યાં સુધી તારા જે કોઈ વાદી હોય, તારા અપરાધી હોય, તને લાગે છે કે આ મને સ્વર્ગમાં લઈ જવા દે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. તેની સાથે વહેલો મળી જા, ને તો એ દોષ કાઢશે. તારી આગળ કેસ ત્યારે નોંધાય છે જ્યારે આરોપ મુકાય છે. પણ જ્યાં સુધી આરોપ જ નથી મુકાતો ત્યાં સુધી કેસ નથી નોંધાતો. એમ જ હોસ્પિટલમાં જાઓ તો કેસ નોંધાય ક્યારે? પહેલા સવાલ આવે શું થયું છે, પછીથી કેસ નોંધાય છે. પણ તમે આરોપ જ ના મૂકતા હોવ તો કેસ નોંધાતો નથી. એટલે આરોપ કોઈ મૂકનારા ધરતી પર બહુ બધા છે. તમને સ્વર્ગમાં નહીં જવા દે એવા બધા તત્વો પહેલાથી છે. એટલા માટે પ્રભુએ કીધું કે તારા વાદી એટલે તારા જે દુશ્મન છે, જે તને પકડાવવા માગે છે, જે તારા પર દોષ મૂકેલા છે, જે તારામાં બધી ભૂલો શોધી કાઢેલી છે જ, એ લોકોના સાથે વહેલો મળી જા. રખેને તે તને ન્યાયાધીશને સોંપે. પહેલા તારું અર્પણ બંધ કર, ગીતો ગાવાનું બંધ કર, આરાધના કરવાનું બંધ કર, પ્રચાર કરવાનું બંધ કર. જે કોઈ છે જેને દુઃખી કર્યું છે એની સાથે પહેલા મેળ કરી લે. 25 જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. એની સાથે વહેલો ફ્રેન્ડશિપ કેમ છો, કેમ છો, કેમ છો, એ બધું કરી લે. રખેને વાદી તને, રખેને એ તમારો જે છે વિરોધી, જે તારા સામે તારા દોષ શોધી કાઢ્યા છે, તારા દોષ જાણે છે, તને ન્યાયાધીશને સોંપે. અને એ કે તમે ભલે બીજાને દુઃખી નહીં કરે, મને દુઃખી કરી તો હરીફાઈ વાળો પ્રતિવાદી જેવો નહીં, પણ આ વાદી
દોષ મૂકનાર જે છે એના સાથે તું બહાર જ લેવડ દેવડમાં પતાવી દે. પ્રભુએ એવું શીખવ્યું, કારણ કે દોષ મૂકનાર કોણ છે? તો દોષ મૂકનાર પ્રભુ ઈસુ છે, જે એનો વતી આપણો ન્યાય કરશે. જે નાનામાં નાનો એક છે, જેને બિલકુલ સમજણ નથી, નવો વિશ્વાસી છે, એને ખબર નહીં કે મને કેવી રીતે ઠોકર વાગી અને કેવી રીતે હું પડી ગયો. હું પહેલાં પ્રભુમાં ચાલવા માંગતો હતો, પણ પહેલાંના લીધે હું પડી ગયો, હું નથી આવતો, નથી આવતી. તો એ કારણ જે છે એને નહીં ખબર કે શું થઈ ગયું, કે છો ને હવે એમનું તો કોઈ વાંક નહીં કાઢતી હું, કે નથી કાઢતો હું, મને પ્રભુમાં ચાલવાનું નથી ગમતું. પણ પ્રભુને ખબર છે કે કોઈના લીધે ઠોકર વાગેલી છે. તો પ્રભુ એ ન્યાય સમયે એના વતી આપણી ફેંટ પકડશે. અને જે લોકો આપણા વાદી છે, જે લોકો દુઃખી થયા છે આપણા લીધે, જેને ઠોકર વાગી છે, જાણે છે, એ સમજદાર લોકો આપણને ન્યાયના સમયે દોષિત ઠરાવી શકે છે. તો તમને દોષિત ઠરાવનાર કોણ છે? તો એ જ જે મૂળ સજીવન થયો અને દેવને જમણા હાથે બિરાજમાન છે, એ દોષ કાઢી શકે છે. પણ ઈચ્છે છે કે આપણું સમાધાન થાય, અને એટલા માટે આજે પણ મધ્યસ્થી કરે છે કે બુદ્ધિ 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 પ્રેડાય, એમના બુદ્ધિ રેડાય, તેઓ જલ્દી એમના પ્રતિવાદીઓ સાથે વાદીઓ સાથે તેઓ મેળ કરી લે. જેવી બુદ્ધિ થાય કે એનો જે વાદી છે એના દિલમાં કામ થાય, મનમાં કામ થાય, અને સમજોતો થઈ જાય, અનેક થઈ જાય, અને તેઓ બચી જાય. આમેન. તો પ્રભુ બધી પ્રકારની મધ્યસ્થી કરે છે મેળ મિલાન મિલન કરવા માટે. પહેલો થેસલોનિકી 5:23 કલમ. હવે શાંતિનો દેવ, હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો, એ પોતે તમને પૂરા પવિત્ર કરો, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી, અને પ્રભુ ઈસુ આવે ત્યાં સુધી તમારો આત્મા પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા તમારો આત્મા પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો, તથા નિર્દોષ રાખવામાં આવે. આમેન. તો ગુડ મોર્નિંગ. તમારો આત્મા પ્રાણ શરીર નિર્દોષ રાખવામાં આવે, કોઈ પણ પ્રકારનો આરોપ ન હોય. યાકુબ પુત્ર 5:12 કલમ. પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, તમે સંપન્ન ન ખાઓ, કારણ કે સમ ખાઓ છો કે કાલે મળીશું, કાલે આમ કરીશું, કાલે તેમ કરીશું, આકાશના નહીં કે પૃથ્વીના નહીં, હા, તેમજ બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા ન થાય માટે તમારી હા તે સાફ હા અને ના તે સાફ ના થાય. તો તમે તમે કદાચ વાયદા કર્યા હોય, ખોટું ના લાગે એટલે જવા દો ને, તો એ પણ તમને દોષ લાગી શકે છે. કોઈ કહી શકે છે ને વાદા કહેલા એની રાહ જોઈને તમે બેસી રહ્યા અને આજે મારી આવી હાલત થઈ ગઈ. પણ આપણું સારું સારું બોલવું એ પણ તકલીફ વાળું થઈ શકે છે. તો આપણે દોષી ના ઠરીએ વાતોમાં, અને દરેક વાતોનો આપણે ન્યાયના કારણે જવાબ આપવો પડશે, યાદ રાખીએ. કોલોસી 1:28 પાઉલ કહે છે, અમે મંડળીની સેવા કરીએ છીએ, મંડળીમાં જે લોકો આવે છે એ બધાને અમે તૈયાર કરીએ છીએ, એમનામાં જે બધા દોષો છે, એમનામાં જે બધી ભૂલો છે એ અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. 28 કલમ કોલોસી 1:28. દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ, એ માટે અમે તેની વાત, અમે દેવની વાત પ્રગટ કરીએ છીએ, અમે લોકોને સમજાવીએ છીએ. શું? દેવની વાત પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને બોધ કરીએ છીએ, અમે દરેક માણસને બોધ કરીએ છીએ, અને તથા સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને, અમે દરેકને સઘળા પ્રકારના જ્ઞાનથી શીખવીએ છીએ. અમે શું શું કરીએ છીએ? અમે દરેક પ્રકારના બોધ કરીએ છીએ, અમે દરેક પ્રકારે શિક્ષણો આપીએ છીએ, અમે દરેક પ્રકારના જ્ઞાન પણ બતાવીએ છીએ. શા માટે? અને એને સારું હું પણ તેની પ્રેરણા શક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું. તો 28 કલમ વાંચી, દરેક માણસને સંપૂર્ણ રજૂ કરવા માટે અમે કરીએ છીએ. અમે તો સંપૂર્ણ છે જ, પણ તમે સંપૂર્ણ થાવ એટલા માટે અમે બધા જ પ્રકારનું જ્ઞાનથી બોધથી શિક્ષણ આપીને તૈયાર કરીએ છીએ. દોષ ન નીકળે, કોઈ પણ પ્રકારે તમારા પર આરોપ ન થાય, ઉકાય.
એટલા માટે અમે તૈયાર કરીએ છીએ. એફેસી 5:27 અંતિમ બાબત વાંચીએ, પવિત્ર આત્માનું જે મંડળીમાં કામ ચાલે છે શું છે? અને જેને ડાગ કરચલી, જેને ડાગ ન હોય, કરચલી ન હોય, કે એવું કઈ ન હોય, કે એવું દોષ મૂકવાનું કોઈ કારણ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, હા, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. તો પ્રભુ ઈસુ એ કોઈ પણ પ્રકારે દોષ ન કાઢે, અથવા કોઈ પણ લોકો દોષ ન કાઢે, કે કેવું પરણી લાવ્યા, કેવી લઈ આવ્યા, કેવી ઉઠાઈ લાવ્યા, આ તો જુઓ, તે તો જુઓ, બોલવાનું ઠેકાણું નથી, આ તો જુઓ, એવું કોઈ દોષ ન કાઢે, એમ પ્રભુ ઈસુની મંડળી પર કોઈ દોષ ન કાઢે એવી કાળજી પ્રભુ રાખે છે. અને પ્રભુ ચાહે છે કે એવા પ્રકારના લોકો હોય. આમેન. તો આપણામાં જે દોષ દેખાય છે એને રિપેર કરવું જરૂરનું છે. અને એટલા માટે પ્રભુ ઈસુ મધ્યસ્થી કરે છે કે જે કંઈ તારામાં દોષ છે, તારામાં જે કંઈ ભૂલ તારો ભાઈ દેખાડી રહ્યો છે કે તારા લીધે મને ખોટું લાગ્યું છે, માઠું લાગ્યું છે, તો તું જલ્દી જા, સમાધાન કર. તારા દ્વારા પેલાને ઠોકર વાગી છે, જઈને ફરતી સમાધાન કર. જે જે ભૂલો દેખાય છે એને સુધારી લઈએ, જેથી પ્રભુ ઈસુ જ્યારે આવે તો આપણને તે દોષિત ન ઠરાવે. કારણ કે તે દોષિત ઠરાવવા માટે આવે છે, અને તે હાલ અત્યારે તો આપણા માટે મધ્યસ્થી કરે છે. તો આપણે જો દોષિત ઠરીશું તો આપણે બચીશું નહીં. આપણા પર જો કોઈ પણ પ્રકારના ડગ ને દોષ દેખાશે તો તે આપણને મહિમાવંત આપણીની આગળ રજૂ નહીં થઈ શકીએ, અને આપણે એની મંડળીમાં સામેલ નહીં થઈ શકીએ. આપણે બહાર રહીશું, પણ જો આપણે એના સાથે રહેવું હોય તો જરૂરનું છે આપણે સંપૂર્ણ થઈએ. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સમજવામાં સહાય કરે. તો પ્રભુ શું આવે છે? હાલ આવેલા એ પાપીઓને લેવા માટે આવેલા. 21 કારણો બાઇબલમાં છે કેમ પ્રભુ શું આવેલા. પણ હવે જ્યારે પાછો આવવાનો છે તો દોષ દેખાશે તો ફેંકી દેશે. હવે બીજી વાર કોઈ પણ પ્રકારે રાહ જોવામાં નહીં આવે, અને તે રાહ નહીં જુએ. જે હશે તેને સમેટશે, જે નકામો હશે સમુદ્રમાં નાખી દેશે, સારું સારું એના વાસણમાં ભરશે, બાકીનું તે નઠારું તે ફેંકી દેશે. એટલે દરેક કામનો, દરેક વાતનો અને દરેક શિક્ષણનો દેવ ન્યાય કરવાનો છે. એટલે સાવધાન રહીએ, અને જેમ ઉપદેશકોને વિશેષ સજા થશે યાદ રાખીએ, આપણે ઉપદેશ કરવામાં સાવધાન રહીએ, અને આપણી વાતમાં દોષ ન કાઢવામાં આવે એવી ખરી વાતનો ઉપદેશ કરીએ. આમેન. પૂરેપૂરું બાઇબલ વાંચી લઈએ પછી જ ઉપદેશ કરવા જઈએ. આમેન. પ્રભુ દરેકને સહાય કરે, કૃપા આપે. પ્રાર્થના કરીએ. પિતા, ખ્રિસ્તમાં નમીએ છીએ, આભાર માને. જેમ પાઉલે કીધું, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓ નિર્દોષ છે, તેઓને દંડ નથી, તેઓને સજા નથી. પ્રભુ ઈસુ, તમે અમારા માટે હાલ મધ્યસ્થી કરો છો. આભાર. અમે તમારી આગળ મહિમંત અને તમારા આગળ નિર્દોષ, તમારા આગળ પવિત્ર, તમારા આગળ ડાગ વગરના, કરટલી વગરના એવા તમારી આગળ રજૂ થઈએ માટે તમે અમારામાં કામ કરવા માટે પવિત્ર આત્મા મોકલો છો. આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા સતત કામ કરો કે અમારો આત્મા, પ્રાણ, શરીર નિર્દોષ સાબિત થાય, અને તમે અમને લઈ જાઓ. પ્રભુ, જે કંઈ ભૂલો છે અમને રોજ દેખાડતા રહો. જેમ લખેલું છે, આપણે જો પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે, કેમ કે આપણે જાણીએ છીએ કે આપણામાં શું ભૂલો છે. હા, અમે નમ્ર થઈએ છીએ. મારી ભૂલો જોવા માટે મારી આંખોને ખોલો પ્રભુ, અને જેથી તમે આવો તો તમે મારી ફેટ ન પકડો, તમે આવો તમે અમને દોષિત ન ઠરાવો, પણ અમારામાં એક પણ એવી ભૂલ ન દેખાય એવા સંપૂર્ણ અમે તમે અમને કરો એવી કૃપા માગીએ છીએ. તમારી કૃપામાં અમારું તારણ છે, અને પ્રભુ તમારો સતતા અમને જરૂર છે, જેથી અમારી અસતતા દૂર થાય, અમારી અજ્ઞાનતા દૂર થાય. દરેકને આ વાત સમજવામાં સહાય કરો, પવિત્ર આત્મા સહાય કરો. આ વાતો ફરથી સંભળાય, વાંચવામાં આવે, મનન કરવામાં આવે, સાંભળવામાં આવે, અને દરેકના દોષ દૂર થાય અને શુદ્ધ થાય, અને પ્રભુ ભૂલો માંથી બહાર નીકળીને સંપૂર્ણતા તરફ દરેક વધે, અંધારામાંથી અજવાળામાં દરેક આવે. કૃપા કરો. હા પ્રભુ, અજવાળો આપો દરેકને. આ વાતો હોય સ્વર્ણ ફળ લાવે. પ્રભુ સુખ્રિસ્તના નામમાં કહું છું. આમેન.
આમેન. પ્રભુ સકલ પ્રાર્થના સાથે કરીએ. અકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારા રાજ્ય આવો, જેમ અકાશમાં તે પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. તે સટલે આજ મને આપો, જેણે માફ કરું છું, તમને માફ કરો, પૈસો ન લાવો, પણ બધા સત્તા છૂટકો કરો. મેં રાજ્ય તથા પરાક્રમ મહિમા સકાશિત તમારા છે. આમેન, આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. શાલો.